नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनो स्वागत है। हवे विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान अने टेक्नोलॉजी अने मित्रों चैप्टर नंबर छे आपनो 3 એટલે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક અને ભાગ નંબર છે મિત્રો આપણો 1। હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપણે અગાઉના વિડિયોની અંદર કોલસો અને પેટ્રોલિયમ વિશે અભ્યાસ કરી ચૂક્યા છે। તો હવે આગળનું જે આપણું ચેપ્ટર છે એટલે કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક એના વિશે આપણે હવે અભ્યાસ કરવાનો છે। હવે આ પાઠની અંદર આપણે કેટલાક રેસાઓ એટલે કે માનવ સર્જિત કેટલાક રેસાઓ અને પ્લાસ્ટિક વિશે આપણે અભ્યાસ કરવાનો છે। હવે ધોરણ 7 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા કે કુદરતી રેસા પણ હોઈ શકે છે અને પ્રાણી રેસા પણ હોઈ શકે છે। તો અત્યાર સુધી આપણે એના વિશે અભ્યાસ કર્યો, પરંતુ હવે આપણે માનવ શરીર એટલે કે કૃત્રિમ રેસાઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો જુઓ મિત્રો, આપણે કે પાઠ્યપુસ્તકની અંદર તમને પેજ નંબર 32 ઉપર ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક એ નામનું ચેપ્ટર તમને આપેલું છે। તો તમે પણ મિત્રો સાથે સાથે પાઠ્યપુસ્તક રાખશો તો તમને થોડોક વધારે ખ્યાલ આવશે। તો સમજીએ મિત્રો, કરીએ શરૂઆત આપણે આ ચેપ્ટરની કે સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક। તો તમે પણ સાથે સાથે જોશો। જુઓ મિત્રો કે આપણે જે કપડાં પહેરીએ છીએ તે કાપડમાંથી બનેલા હોય છે। રોજિંદા જીવનની અંદર આપણે જે કપડાં પહેરીએ છીએ તે શેમાંથી બનેલા હોય છે, તો કે કાપડમાંથી બનેલા હોય છે। અને એ કાપડ શેમાંથી બનેલા હોય છે, તો કે અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા કે દોરાઓની યોગ્ય ગોઠવણી દ્વારા એ કાપડ તૈયાર થતું હોય છે, એટલે કે કાપડ છે એ દોરામાંથી બનાવવામાં આવે છે। તો દોરા પાછળ શેમાંથી બનાવવામાં આવે છે, તો કે દોરા છે એ પાતળા સાંતળામાંથી બનાવવામાં આવતા હોય છે, અને એ પાતળા દાંતળા છે એ શેમાંથી બનાવવામાં આવતા હોય છે, તો કે રેસાઓમાંથી બનાવવામાં આવતા હોય છે। તો હવે આગળ જોઈએ કે કુદરતી કે કૃત્રિમ સ્ત્રોતમાંથી કાપડ બનાવવામાં આવે છે। હવે કાપડ છે એ ક્યાંથી બનાવવામાં આવે છે, તો કે કાપડ કુદરતી અથવા તો કૃત્રિમ સ્ત્રોતમાંથી બનાવવામાં આવતું હોય છે। આગળ જોઈએ, શું તમે થોડા કુદરતી રેસાઓના નામ આપી શકો છો? તો કે હા, આપણે કુદરતી રેસાઓના નામ આપી શકીએ છીએ। સૂતર છે, તણ છે, રેશમ છે, ઊન છે, બરાબર છે, આ કુદરતી સ્ત્રોત છે, એટલે કે કુદરતી રેશમના સ્ત્રોત છે, બરાબર। તો ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ બનાવવામાં કાપડનો ઉપયોગ થાય છે। ઘર વપરાશની ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને બનાવવા માટે કાપડનો ઉપયોગ થતો હોય છે। દાખલા તરીકે ઓથાર છે, બરાબર છે, તકિયા છે, તકિયાના કવર છે, બરાબર, ત્યાર પછી ઓઢવાની ચાદર છે। તો ઘણી બધી વસ્તુઓને બનાવવા માટે આપણે આ કાપડનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો ચાલો કેટલીક એવી સામાન્ય વસ્તુઓની યાદી તૈયાર કરો કે જે કાપડમાંથી બનાવેલી હોય। હવે આ યાદીમાંથી કુદરતી રેસામાંથી બનેલી વસ્તુઓ તથા કૃત્રિમ રેસામાંથી બનેલી વસ્તુઓને અલગ કરો। હવે તમારે એક યાદી બનાવવાની છે કે એ યાદીની અંદર એવી વસ્તુઓ લખવાની છે કે જે કુદરતી રેસામાંથી અથવા તો રેસામાંથી બનેલી હોય એવી વસ્તુઓને તમારી યાદી બનાવવાની છે। ત્યાર પછી યાદી બનાવ્યા પછી તમારે એ વસ્તુઓ કુદરતી રેસામાંથી બનેલી છે કે પછી કૃત્રિમ રેસામાંથી બનેલી છે એને તમારે અલગ કરવાની છે। હવે આ યાદીને નીચેના કોષ્ટક 3.1 માં યોગ્ય રીતે તમારે લખવાની છે। તો પહેલાં તો વસ્તુનું નામ લખવાનું છે, ત્યાર પછી એ કયા પ્રકારના રેસામાંથી બનેલી છે એનું તમારે નામ લખવાનું છે। તો કૃત્રિમ રેસામાંથી બનેલી છે કે કુદરતી રેસામાંથી બનેલી છે એ તમારે નોંધ આ કોષ્ટક 3.1 માં કરવાની છે। હવે આગળ જુઓ, હવે વિચારો કે શા માટે કેટલાક રેસાઓને તમે કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખો છો? શા માટે તમે કેટલાક રેસાને કૃત્રિમ રેસા તરીકે ઓળખો છો? તો જોઈએ આગળ કે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે કપાસ, ઊન, રેશમ જેવા રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે। આપણે અગાઉ ધોરણ 6 અને 7 માં અભ્યાસ કરી ગયા કે કપાસ, ફળ, સૂતર, રેશમ, બરાબર, જે આ રેસા છે ઊન, એ બધા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા હોય છે। તો જેમાંથી કપાસ અને ઊન અને રેશમ છે એ પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જ્યારે કપાસ અને શણ છે એ
વનસ્પતિમાંથી મેળવવામાં આવતા હોય છે. તો જ્યારે બીજી બાજુ જોઈએ તો સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે, એટલા માટે તેને સંશ્લેષિત રેસા કે માનવસર્જિત રેસા કહે છે. સમજો મિત્રો, સંશ્લેષિત રેસાઓ કોને કહેવાય? તો જુઓ વ્યાખ્યા, કે સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે, એટલે કે મનુષ્યો દ્વારા બનાવવામાં આવે છે, એટલા માટે તેને સંશ્લેષિત કે માનવ સર્જિત રેસાઓ કહે છે. સંશ્લેષિત રેસાઓ માનવી દ્વારા બનાવવામાં આવે છે, એટલા માટે તેને માનવસર્જિત કે સંશ્લેષિત રેસા કહે છે. તો અત્યાર સુધી અગાઉના ધોરણમાં આપણે શીખ્યા છીએ મિત્રો કે રેસાઓ કુદરતી રીતે અને પ્રાણીઓમાંથી અને વનસ્પતિમાંથી મેળવવામાં આવતા હોય છે. તો હવે બીજા જે રેસાઓ છે આપણે ઉપયોગ કરીએ છીએ એ માનવી દ્વારા બનાવવામાં આવતા હોય છે, એને શું કહેવામાં આવે છે? સંશ્લેષિત રેસાઓ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો હવે આ સંશ્લેષિત રેસાઓ શું છે તેના વિશેનો આપણે અભ્યાસ કરીએ, જે તમને ટોપિક નંબર 3.1 પાઠ્યપુસ્તકમાં આપેલો છે. કે જુઓ સંશ્લેષિત રેસાઓ શું છે. હકીકતમાં આ સંશ્લેષિત રેસા શું છે એના વિશે હવે માહિતી મેળવીએ. તો જુઓ કે તમને દોરામાં પરોવાયેલી માળાનો મણકો એક સમાન રચના તમને યાદ જ હતી. હવે દોરામાં પરોવાયેલી માળા હોય મિત્રો, એની રચના તો તમને યાદ જ હશે. આ માળાની અંદર આ રીતે મણકા પરોવાયેલા હોય છે. દોરામાં પરોવાયેલા માણકા, તો આ રચના તમે જોઈ જશો. તો હવે આગળ જોઈએ કે દોરામાં પરોવાયેલા માણકાની રચના અથવા તો કાગળમાં લગાવવાની યુપિનને તમે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાની સાથે જોડી લાંબાઈ સાંકળ જેવી રચના બનાવો. હવે નીચે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે બે આકૃતિ દર્શાવેલી છે, કે આકૃતિ એ અને આકૃતિ બી. એમાં જે આકૃતિ એ છે એ દોરામાં પરોવાયેલા મણકાની આકૃતિ છે અને બી આકૃતિ છે એ યુપિનને જોડીને બનાવેલી લાંબી સાંકળ જેવી રચના છે. તો હવે જોઈએ કે હવે કહો કે બંને કે આ બંનેમાં તમને શું સમાનતા જોવા મળે છે. તો સંશ્લેષિત રેસાઓ પણ એક નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે. સમજો કે સંશ્લેષિત રેસા શું છે. તો કે સંશ્લેષિત રેસા નાના નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ છે. નાના નાના એકમોને જોડીને બનાવેલી એક સાંકળ જેવી રચના છે. તો હકીકતમાં એ દરેક નાનો એકમ એક રાસાયણિક પદાર્થ
હવે આપણે કીધું કે સાંકળિત રેખા એક નાના નાના એકમોને જોડીને બનાવેલી એક સાંકળ જેવી રચના છે. તો આ દરેકે દરેક નાના જે એકમો છે એ નાના એકમો શું છે? તો કે નાના એકમો એ રાસાયણિક પદાર્થ છે. તો હકીકતમાં એ દરેક નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે. હકીકતમાં દરેક નાનો એકમ એક રાસાયણિક પદાર્થ છે. આગળ જોઈએ. આવા ઘણા નાના એકમો જોડાઈને પોલિમર નામનો એક વિશાળ એકમ બનાવે છે. તો આ બધા જે નાના એકમો છે એ નાના એકમો મોટા પ્રમાણમાં જોડાઈને એક પોલિમર જેવો વિશાળ પદાર્થ બનાવે છે. તો આપણે લખી શકીએ કે ઘણા નાના નાના એકમો જોડાઈને એક પોલિમર જેવો વિશાળ પદાર્થ બનાવે છે. પોલિમર જેવો એક વિશાળ પદાર્થ બનાવે છે. તો પોલિમર શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો, પોલી એટલે ઘણા બધા અને મર એટલે કે ભાગ, પરથી ઉતરી આવ્યું છે. એટલે કે આ પોલિમર શબ્દ છે એ પોલિમર શબ્દ ગ્રીક ભાષાના પોલી એટલે કે ઘણા અને મર એટલે કે એકમ અથવા ભાગ પરથી ઉતરી આવ્યો છે. પોલિમર્સનો મતલબ શું થાય મિત્રો? કે પોલિમર શબ્દ એ ગ્રીક ભાષાના પોલી એટલે કે ઘણા બધા અને મર એટલે કે એકમ અથવા તો ભાગ એના પરથી ઉતરી આવ્યો છે. આગળ જોઈએ. આમ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમથી બનેલો હોય છે. આમ પોલિમર એ ઘણા બધા પુનરાવર્તિત એકમોનો બનેલો હોય છે. આમ પોલિમર એ ઘણા બધા એકમોના પુનરાવર્તન દ્વારા બનેલો હોય છે. તો પોલિમર કુદરતમાં પણ બનતા જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર જ છે. આવી રીતે આપણે જોયું કે કુદરતની અંદર આપણને આવા પોલિમર બનતા જોવા મળતા હોય છે. તો કે ક્યાં છે? તો કે કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર જ છે. કપાસ એ સેલ્યુલોઝ તરીકે ઓળખાતો પોલિમર છે. આગળ જોઈએ કે સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં ગ્લુકોઝના એકમો જોડાવાથી બને છે. કે જે આ સેલ્યુલોઝ છે એ મોટી સંખ્યામાં જોડાઈને ગ્લુકોઝના એકમો જોડાવાથી બને છે. તો સેલ્યુલોઝ એ મોટી સંખ્યામાં જોડાયેલા ગ્લુકોઝના એકમોથી
બને છે. તો આ માહિતી હતી મિત્રો કે સેલ્યુલોઝ એટલે કે સંશ્લેષિત રેસાઓ શું છે એના વિશે. તો હવે જે આગળની ચર્ચા છે મિત્રો કે સંશ્લેષિત રેસાઓના પ્રકાર એ આપણે ભાગ બે ની અંદર આગળ ચર્ચા કરીશું. તો આ જે ટોપિક છે કે સંશ્લેષિત રેસાઓ શું છે એ આખો ટોપિક તમારે મિત્રો ફરજિયાત હોમવર્કની અંદર લખવાનો છે અને આગળની ચર્ચા આપણે આગળ ભાગ બે ની અંદર કરીશું. નમસ્કાર.